गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हरिः ओ પૂજ્ય મોટાના આ આખ્યાન કીર્તનનો પ્રારંભ કરતા પહેલા એક ટૂંકી પ્રસ્તાવના આપવી આવશ્યક લાગે છે. જે સ્વજને મને પૂજ્ય મોટાનું આખ્યાન લખવા સૂચ્યું, ઉત્તેજન આપ્યું અને આખરે અહીં સુધી પહોંચાડ્યો, તેમનું મનોમન ઋણ સ્વીકાર્યા વિના ચાલી શકે તેમ નથી. પૂજ્ય મોટાની સંકલ્પ શક્તિ હજારો હાથોએ અને અનેકમાં પ્રેરણારૂપે કામ કરી રહી છે, એટલે આખરે આપણે સૌ ઋણી તો પૂજ્ય મોટાના જ છીએ. જે કંઈ કાલું ઘેલું બની શક્યું તે પૂજ્ય મોટાના ચરણમાં સમર્પણ કરું છું. કોઈ પણ સંત મહાપુરૂષ વિશે લેખ લખવો, પ્રવચન કરવું વગેરે જેટલું સરળ છે, તેટલું આખ્યાન કીર્તન લખવું સરળ હોતું નથી. જ્યાં સુધી આપણા ઊંડાણમાં લેશ પણ ચિકિત્સક વૃત્તિ હોય ત્યાં સુધી કોઈનું કીર્તન ન થઈ શકે. પૂરો પ્રેમભાવ સંત પુરૂષ માટે અનુભવાય ત્યારે તેમનું કીર્તન થઈ શકે. આ આખ્યાનમાં મેં પૂજ્ય મોટાનો અભ્યાસકાળ અને 6-1 જેટલા સંત પુરૂષો સાથેના સમાગમ અને તેમના પ્રભાવથી પૂજ્ય મોટાના જીવનમાં આવેલા પ્રચંડ પરિવર્તનની કથાને જ કેન્દ્રમાં રાખ્યા છે. પૂજ્ય જાનકીદાસ મહારાજ, નર્મદા તીરે મળેલા રણછોડજીના મંદિરવાળા સાધુ પુરૂષ, પૂજ્ય બાલયોગીજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ધૂનીવાળા દાદા કેશવાનંદજી, પૂજ્ય ઉપાસની બાબા, કરાંચીમાં મળેલા સાંઈ અને કાશીમાં મળેલા સાધુના સમાગમની આ કથા છે. આ ગાળામાં સમાતી કેટલીક વ્યક્તિઓનો ઉલ્લેખ છે. આ કથામાં મેં પૂજ્ય મોટા સિવાય કોઈ પણ નામનો ઉલ્લેખ ટાળ્યો છે. કથા પૂજ્ય મોટાની છે અને તેમાં પૂજ્ય મોટાનું મહત્વ પ્રસ્તુત ગણ્યું છે. આ આખ્યાનમાં પ્રસંગોનો અનુક્રમ પારસ લીલા નામની નાની પુસ્તિકાના આધારે રાખ્યો છે. સંભવ છે કે ક્યાંક ક્રમમાં આગળ પાછળ પણ હોય, પણ પૂજ્ય મોટાનો પ્રેમ ભાવે ગુણાનુરાગનું ગાન કરવામાં ક્રમની બાધા નડશે નહીં, અને છતાં દોષ રહી ગયા હોય તે બદલ સૌની ક્ષમા નમ્રપણે માગું છું. પૂજ્ય મોટાના સ્વેચ્છાએ કરેલા દેહોત્સર્ગ વિશે ઘણું વધારે લખી શકાય, પણ મને અંગત રીતે એવું લાગ્યું છે કે પૂજ્ય મોટાનો દેહત્યાગ એક કાવ્ય છે. કાવ્યને હૃદયમાં ઝીલી લેવાનું હોય છે, તેને સમજાવવાની મિથ્યા ચેષ્ટાથી દૂર રહેવામાં જ યોગ્યતા લાગી છે. પૂજ્ય મોટાએ પોતાના જીવન દ્વારા જે મોટાએ પ્રગટાવી છે તે કરતાં પણ વધારે મોટાએ તેના દેહત્યાગની લીલામાં રહેલી છે. સામાન્ય રીતે મૃત્યુ પાસે મોટા માંધાતાઓ પણ પોતાની ક્ષુદ્રતા પામરતા અનુભવતા હોય છે. પૂજ્ય મોટા મૃત્યુમાં પણ પૂજ્ય મોટા જ રહ્યા તેનું મૂલ્યાંકન કરવાની મિથ્યા ચેષ્ટા કરી આ લીલાનું મહત્વ મારી નાખવાની વૃત્તિ થતી નથી. ભવિષ્યમાં કોઈ સુયોગ્ય વ્યક્તિ દ્વારા તે થશે જ. આ કથામાં ઘણું એ લખવા જેવું રહી ગયું છે તેનું મને ભાન છે, પણ આ આખ્યાન છે તે જ્યારે પ્રત્યક્ષ રીતે પ્રસ્તુત થતું હોય ત્યારે ઘણું ઘણું મૌખિક રીતે ઉલ્લેખવાનું હોય છે. આખ્યાન કીર્તન કરતી વેળા જે વાતાવરણનું નિર્માણ થાય, હૃદયમાં ભાવભક્તિ ઉભરાય અને તેથી કીર્તનના વિષય સાથે તદ્રૂપતા તલીનતા પ્રગટે, તે જ કીર્તનનું લક્ષ્ય હોય છે. કીર્તન ત્યારે સાધન બની જાય છે. પૂજ્ય મોટાના કૃપા સ્પર્શ વિના આ લખાવું શક્ય જ નથી એવા ભાન સાથે પૂજ્ય મોટાના ચરણમાં આ કીર્તન સમર્પું છું. હરિ ઓ યો બોધય
ચિત્ર ભવાંબો ગૌ તસ્મૈ શ્રી ગુરુ ચિત્રં વટતરો મૂલે વૃદ્ધા શિષ્યા ગુરુ યુવા ગુરો સુમૌન વ્યાખ્યા શિષ્યાનુ છિન્ન સંશયા ઓ સધમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ. ભગવાને જ્યારે અર્જુનને વિરાટ રૂપનું દર્શન કરાવ્યું ત્યારે જ અર્જુનને ખબર પડી કે કૃષ્ણ કોણ છે. ત્યાં સુધી તો એમ જ માનતો હતો કે આ મારા ફઈનો દીકરો છે, આ મારો મિત્ર છે, મારો સાથી છે. પણ એ વિરાટ દર્શન એને થયું જ્યારે, ત્યારે એને ભાન થયું કે હું અજાણતા હું તને કેવી રીતે ઓળખતો હતો. હે કૃષ્ણ હે યાદવ હે સખેતી, હે કૃષ્ણ હે યાદવ હે સખા હે મિત્ર એમ હું તને ગણતો હતો. પણ એ બધી મારી ભૂલ હતી, મને તારા સ્વરૂપનું આજે ભાન થયું છે. હવે મને લાગે છે કે અજાણતા મહિમાનમ તવેદમ, આ તારો મહિમા હું જાણતો નહોતો એટલે મેં આ ભૂલો કરી છે, એ ભૂલોની તું ક્ષમા કરજે. તો એ મોટાનું જે સ્વરૂપ છે એ કંઈ સમજી શકાય એવું નથી. એક વિરાટ પુરુષ હતા એ. કાલિદાસે રઘુવંશ મહાકાવ્ય લખતા જે ઉચ્ચાર કર્યો છે, જે શબ્દોનો, એ અહીં મને યાદ આવે છે. કહ્યું છે કો સૂર્ય વંશ પ્રભવો ક્વચાલ્પ વિષયા મતિ તેતીર્ષુર દુસ્તરમ વો હાત ઉડુપે નાસ્મિ સાગરમ. કે ક્યાં સૂર્યનો વંશ અને ક્યાં મારી અલ્પમતિ, કે જેથી એક વિરાટ મહાસાગરને હું એક નાનકડી હોડી લઈને તરવા નીકળ્યો છું અને કદાચ એમાં હું ઉપહાસને પાત્ર પણ થાઉં. પણ પ્રેમ નાની વસ્તુને પણ મોટાઈ આપે છે. લંકાને બાળનાર હનુમાન એક સામાન્ય વાનર હતો, પણ એ રામનો દૂત હતો, એની પાછળ રામની શક્તિ હતી એટલે લંકાને બાળી શક્યો. તો એ આશાએ, એ ઊંડી હૂંફે આ એક અલ્પ પ્રયાસ મોટાના કીર્તન કરવાનો કર્યો છે. મનથી કલ્પી શકાય ન મહિમા, વાણીથી ન બોલી શકાય, માત્ર પ્રેમથી યાદ કરીને રોમ રોમ
વ્યક્ત થવા આ પાવર દયનો પ્રગટે વાણી ગમે નો બોલો વાલા સૌજન બોલો મંત્ર મહામૂલો હરિ 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 યાદ કરવાનો, મોટાનો સંગ મેળવવાનો, એનો સ્પર્શ મેળવવાનો, એનો સાથ મેળવવાનો એકમાત્ર ઉપાય આપણી પાસે આવે છે એ હરિઓમનો મંત્ર. હરિઓમના ઉચ્ચારણ સાથે એ આપણને સાથ આપે છે, એ આપણને સંગ આપે છે. હરિઓમ છે સાધન સાચું, હરિઓમ એ સાચું ગે, હરિઓમ છે સાચું સાધન છે. હરિઓમ એ જ જીવનનું સાચું ધ્યેય છે. હરિઓમ એ જ જીવનનું પ્રેય છે, એ જ જીવનનું શ્રેય છે. હરિઓમ છે આંગળી તારી પકડી કાપું જીવન પણ, હરિઓમ છે ગંથયમૂલો વાંચીને બનતો નિર્જન. હરિઓમ એ તારી આંગળી છે મોટા, એ પકડીને જીવનનો પંથ માણસ કાપી શકે છે. હરિઓમ એક અમૂલો ગ્રંથ છે, એ વાંચી અને જીવન નિર્ગ્રંથ ગ્રંથિ વિનાનું બની શકે છે. મદદરીએ મદદરીએ ડૂબતી નૈયાનો ખરો સુકાની તું હરિયો, મદદરીએ ડૂબતી નૈયાનો ખરો સુકાની તું હરિયો, છે કજ ભાંગે લાહૈયાનો આશા દીપ કરે હરિયો, છોડે સાથ સ્વજન જીવન ના સાચો સંગાથી હરિયો, મૃત્યુ ઘે ચોગર તમથી જીવન તંતુ કરે હરિયો. માણસની નૈયા નૌકા જ્યારે મધ દરિયે ડૂબતી હોય ત્યારે ખરો સુકાની એ હરિયો છે. જે માણસનું હૃદય સંપૂર્ણપણે ભાંગી ગયેલું હોય, હતાશ થયેલો હોય, એના જીવનની આશાનો દીવડો માત્ર હરિઓમ છે. જીવનમાં સ્વજનો વાલા સ્વજનો એક પછી એક બધા છોડે છે,
પણ હરિઓમ એ સાચો સંગાથી છે, એ કદી સાથ છોડતો નથી. ચારે બાજુથી મૃત્યુ ઘેરી લે છે માણસ, એ વખતે જીવનનું તંતુ એકમાત્ર હરિઓમ છે. મોટાને હરિઓમ બેઉ છે સમાન અલુથી મધુરાના, મોટા કહો હરિઓમ કહો છે એક જતા. મોટા અને હરિઓમ એ બંને એક જ અર્થના સમાન અર્થી બે મધુરા નામ છે. મોટા કહો હરિઓમ કહો એ એક જ તત્વનું આહ્વાન છે. ભરત ભૂમિની લાડીલી તનયા રસા ગુર્જર ભૂમિ, ભરત ભૂમિની લાડીલી તનયા રસા ગુર્જર ધરણી, કાનમના કમનીય પ્રદેશે પ્રભુની નજર ડળે સાવલી ગામે. કૃષ્ણ પક્ષ સંકટ ચતુર્થી જનની મન ઉલ્લાસે દીકરી ગુજરાતની રસાળ ધરતી ઉપર કાનમના સુંદર પ્રદેશમાં જાણે કે ભગવાનની નજર ઢળી. સાવલી નામના ગામમાં એક દિવસ ધરતી ધન્ય બની. સંવત 1954ના ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ માતાના હૃદયમાં ઉલ્લાસ પ્રગટ્યો. મોટા શ્રીહરિનું છોટું સ્વરૂપ હોય એ રીતે પ્રગટ્યા. માતા સૂરજબાની હુંફે, જેમ બધા સૂરજની હુંફે મોટા થાય એમ મોટા થયા. પિતા ભગત હતા આશારામ, એ મોટા ભગત પણ બન્યા, જગતની આશા પણ બન્યા અને રામરૂપ બની રહ્યા, જેને શરૂઆતમાં લોકો ચુનિયાના નામથી ઓળખતા હતા. ભાવસાર જ્ઞાતિ મહી જન્મો ભાવનો સાર, દિવ્ય ભાવના સારને શું જાણે સંસાર. ભાવસાર જ્ઞાતિમાં ભાવનો સાર જેણે કે જન્મ પામ્યો એ દિવ્ય ભાવના સારને સંસાર બહુ જ સહેલાઈથી સમજી શકે એવો નથી.